અને હવે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ચૂક્યા છે. જી બિલકુલ, તો મુખ્યપ્રધાનનું આગમન થઈ ચૂક્યું છે અને થોડી વારમાં તેમના હસ્તે પહિંદ વિધિ થશે. નાથ નગરચર્યાએ જ્યારે નીકળે તે પહેલા પહિંદ વિધિ થતી હોય છે. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે, જેમાં રાજ્યનો રાજા એટલે કે આપણા મુખ્યમંત્રી જે આજે જગન્નાથજી મંદિર ખાતે આવી પહોંચ્યા છે ને, તેમના હસ્તે પહિંદ વિધિ થવાની છે. તેમને તે કોરોના પોઝિટિવ હતા તેવી અટકળો હતી અને કોણ પહિંદ વિધિ કરશે તેને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ હતી. પરંતુ જ્યારે ભગવાનનું કામ હોય, જ્યારે નાથનું કામ હોય, ત્યારે બધું જ નિર્વિઘ્ને પાર પડતું હોય છે. અને એવી રીતે જ આજે મુખ્યપ્રધાનની જે કોરોના થવાની અટકળો હતી તે અંગે મોડી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો કે મુખ્યપ્રધાન જ એટલે કે રાજ્યનો રાજા જે કહેવાય છે મુખ્યપ્રધાન, તે જ પહિંદ વિધિ કરશે. અને આજે તેમના હસ્તે જ પહિંદ વિધિ થવા જઈ રહી છે. રાજ્યનો રાજા એટલે કે પ્રથમ સેવક દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. નાથ જે જે રસ્તે જાય ત્યાં સોનાની સાવરણી વડે કચરો દૂર કરવામાં આવતો હોય છે, એટલે કે એ પહિંદ વિધિ કર્યા બાદ નાથ છે એ નગરચર્યાએ માખણ ચોર પહિંદ વિધિ કહેવામાં આવે છે. ઓડિશાના જગન્નાથપુરીમાં તેને ઘેરા પહેરા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે ત્યાં તેને પહિંદ વિધિ કહેવાય છે. તો જગન્નાથ મંદિરના દ્રશ્યો મોટી સંખ્યામાં માનવ મહેરામણ અને સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે. તેમના હસ્તે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવશે, તેની સાથે જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. આદિત્ય, મુખ્યપ્રધાન મંદિર ખાતે ઉપસ્થિત છે અને તેઓ પહિંદ વિધિ કરશે અને ત્યારબાદ નાથ છે તે નગરચર્યાએ નીકળશે.